અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અનુરક્ષીને શહેરના સ્લમ વિસ્તાર સંજયનગર અને આંબાવાડી ખાતે પંડિત દીનદયા ઔષધાલય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં નિઃશુલ્ક દવા તેમજ આરોગ્ય ચકાસણી કરવામાં આવશે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે સ્વસ્થ ગુજરાતનો એક નવા સંકલ્પ સ્વરૂપે પંડિત દીનદયાળ ઔષધાલય શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં ત્રણ દીનદયાળ ઔષધાલય મંજૂર કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને અનુલક્ષીને અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલ સ્લમ વિસ્તાર આંબાવાડી તેમજ વોર્ડ નંબર ચારમાં આવેલ સંજયનગર ખાતે દીનદયાળ ઔષધાલયનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ કારોબારી અધ્યક્ષ સંદીપભાઈ પટેલ તેમજ પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બંને દવાખાના રોજ સાંજે પાંચ થી રાત્રિના નવ વાગ્યા સુધી કાર્યરત રહેશે જ્યાં આરોગ્ય ચકાસણી તેમજ દવાનું નિઃશુલ્ક ધોરણે વિતરણ કરવામાં આવશે જેનો લાભ લેવા પાલિકા પ્રમુખ દ્વારા જનતાને જાહેર અપીલ કરાઈ હતી તો આગામી દિવસમાં શહેરના એક સ્થળે પણ દીનદયાળ ઔષધાલય પ્રારંભ કરવામાં આવશે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્વચ્છ ગુજરાતના નવા સંકલ્પ સાથે શહેરી વિકા શહેરી વિસ્તારોમાં દીનદયાલ ક્લિનિકનું આયોજન કરવામાં આવ્યું છે આ દીનદયાલ ક્લિનિક એ શહેરી વિસ્તારના સ્લમ વિસ્તારોમાં આનો ક્લિનિક ખોલવામાં આવશે જેથી કે ગરીબ લોકો આનો વિનામૂલ્યે પ્રાથમિક આરોગ્ય સેવાઓનો લાભ લઈ શકશે આ આ દીનદયાલ ક્લિનિક સાંજે પાંચ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ચાલુ રહેશે અંકલેશ્વર ખાતે સંજયનગર વોર્ડ નંબર ચારમાં તેમજ વોર્ડ નંબર બેમાં આવેલ આંબાવાડી વિસ્તારના આ બે ક્લિનિક હાલમાં ચાલુ કરવામાં આવ્યા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે આજે અંકલેશ્વર શહેરમાં આ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે અહીંયા આ બે ક્લિનિકનું શુભારંભ કરવામાં આવ્યું છે